नमस्ते विद्यार्थी मित्रों, आपणे कम्प्यूटर नी अंदर पाठ 9 सुधी कम्प्लीट थई गयो छे। आजे हूँ आपणो पाठ 10 जे छे विविध प्रकारना कम्प्यूटर शुं छे। पाठ 10 मो पाठ छे आपणे विविध प्रकारना कम्प्यूटर, तो कया कया प्रकारना कम्प्यूटर आवे छे તેના વિશેની માહિતી આજે આપણે મેળવીએ। જો તમારી જોડે કમ્પ્યુટર દર્પણ બુક હોય તો તમે ખોલો, પાના નંબર છે 46। કેટલો પાના નંબર? 46। તો હવે આપણે જોઈએ કે વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સમાં કયા કયા કમ્પ્યુટર્સ આવે છે। તો આજકાલ બજારમાં વિવિધ પ્રકારના કમ્પ્યુટર ઉપલબ્ધ છે। આપણે બજારમાં જઈએ તો આપણને અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર જોવા મળે છે। તો આપણે સૌથી પહેલા કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર વિશે જોઈએ। કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર કયા કયા છે? તો કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર છે, એક છે ડેસ્કટોપ કમ્પ્યુટર, બીજું છે લેપટોપ કમ્પ્યુટર અને ત્રીજું છે પાર્ટટોપ કમ્પ્યુટર। તો આપણે અહીંયા લખીએ કે કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર છે। કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર છે, એક ડેસ્કટોપ કમ્પ્યુટર, તેના પછી બીજું જોઈએ તો લેપટોપ કમ્પ્યુટર, તેના પછી જોઈએ આપણે ત્રીજું કયું આવે? પામટોપ કમ્પ્યુટર। તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરના પરીક્ષામાં એવું પૂછવામાં આવે કે કમ્પ્યુટરના મુખ્ય કેટલા પ્રકાર પડે છે, તો તમારે લખવાનું કે કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, ડેસ્કટોપ કમ્પ્યુટર, બે લેપટોપ કમ્પ્યુટર, ત્રણ પામટોપ કમ્પ્યુટર। તો કમ્પ્યુટરના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે, ડેસ્કટોપ, લેપટોપ અને પામટોપ। તો સૌથી
કમ્પ્યુટર ને ડેસ્કટોપ કમ્પ્યુટર કહે અબ કમ્પ્યુટર ને ડેસ્કટોપ કમ્પ્યુટર કહે છે ટેબલ ઉપર ડેસ્ક જ્યારે આ લેપટોપ છે એ આપણા બેગની અંદર સમાઈ જાય
મધ્યમ પદનું હોય છે. કેવું હોય છે તેનું પદ? તે મધ્યમ પદનું હોય છે. તેને મોબાઈલની જેમ ચાર્જ કરીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને આપણું કામ કરી શકાય છે. તો આપણે લખીએ કે બેગમાં લઈ સમાઈ જાય તે પ્રકારના કમ્પ્યુટરને બેગમાં વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પ્રકાર જોઈએ કમ્પ્યુટરનો, તો પામટોપ કમ્પ્યુટર. તો પામટોપ કમ્પ્યુટરમાં આપણે જોઈએ કે કેટલું હોય છે. તો હાથની હથેળીની અંદર સમય જાય તે પ્રકારના કમ્પ્યુટરને પામટોપ કમ્પ્યુટર કહેવામાં આવે છે. તે કદમાં ખૂબ જ નાનું હોય છે. કેવું હોય છે? તે કદમાં ખૂબ જ નાનું હોય છે. તેને સરળતાથી ગમે ત્યાં હેરફેર કરી શકે છે. તો કમ્પ્યુટરમાં તમે જોયું છે કે કમ્પ્યુટરમાં કેટલાય પ્રકારના કમ્પ્યુટર આપણને જોવા મળે છે. જેમ કે તમે આગળના ધોરણમાં જશો એટલે તમારે સુપર કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર આ બધા કમ્પ્યુટરના કેટલાય ભાગ પડે છે. જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ તમારે શીખવામાં આવશે. અત્યારે તો આપણે કમ્પ્યુટરના જે મુખ્ય
ઓર્ડર કહેવામાં આવે છે. તે કદમાં મોટું હોય છે. મોટું એટલે કે તમારા ઘરમાં જે ટીવી છે ટીવી જેટલું જ આ ડેસ્કટોપ કમ્પ્યુટર પણ આવે છે. એટલે કે સ્ક્રીન ટીવી જેટલી સ્ક્રીન હોય છે, અલગ અલગ હોય છે. એટલે તમારે એને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવું હોય તો આપણે લઈ જઈ શકતા નથી. તેને ગમે ત્યાં એક જગ્યા પર મૂકીને કાર્ય કરી શકાય છે. એટલે તેને ટેબલ ઉપર રાખીને આપણે કામ કરતા હોવાના લીધે આ કમ્પ્યુટરને ડેસ્કટોપ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આ કમ્પ્યુટરની સાથે સાથે તેના બીજા ભાગ પણ જોડાયેલા છે, જેમ કે મોનિટર, કીબોર્ડ અને સીપીયુ. તો આ કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગ છે, મોનિટર, કીબોર્ડ, સીપીયુ, માઉસ. તો આ ડેસ્કટોપ કમ્પ્યુટર સાથે એના આ ત્રણ ભાગ જોડાયેલા હોય છે. આ જુદા જુદા ભાગોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. ડેસ્કટોપ કમ્પ્યુટરને આપણે પર્સનલ કમ્પ્યુટર એટલે કે પીસી, પર્સનલ કમ્પ્યુટર એટલે પીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પછી આપણે જોઈએ તો લેપટોપ. તો બેગમાં સમય જાય તે પ્રકારના કમ્પ્યુટર લેપટોપ કમ્પ્યુટર કહેવામાં આવે છે. તે મધ્યમ કદનું હોય છે. કેવું હોય છે? તે મધ્યમ કદનું હોય છે. તેમાં મોનિટર, કીબોર્ડ, સીપીયુ અને માઉસ એક જ ભાગમાં સમાયેલા જોવા મળે છે. તેને મોબાઈલની જેમ આપણે ચાર્જ કરીને ગમે તે જગ્યા પર બેસીને આપણું કાર્ય કરી શકીએ છીએ. મુસાફરી દરમિયાન પણ આપણે આ પ્રકારનું કમ્પ્યુટર એક જગ્યાથી બીજી લઈ જવામાં આપણને સરળતા રહે છે, કોઈ તકલીફ પડતી નથી. તેવી જ રીતે આ પામટોપ કમ્પ્યુટર કેવું હોય છે? હાથની હથેળીની અંદર તેની સરળતાથી ગમે ત્યાં હેરફેર કરી શકાય છે. તો આજે આપણે આ ત્રણ કમ્પ્યુટરના પ્રકાર વિશે જોઈ ગયા, જેમ કે લેપટોપ, લેપટોપ કમ્પ્યુટર, ડેસ્કટોપ કમ્પ્યુટર અને પામટોપ કમ્પ્યુટર. તો આ ત્રણ કમ્પ્યુટર વિશે આજે વિવિધ પ્રકારના કમ્પ્યુટર છે એમાં આપણે તમારી બુકની અંદર તેના ફોટા પણ આપેલા છે, જે તમે જોઈ શકો છો કે કયું કમ્પ્યુટર કેવું આવે છે. તો કમ્પ્યુટર્સના પ્રકારમાં આપણે જોઈએ કે આજે ડેસ્કટોપ કમ્પ્યુટર છે તેને સુપર કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવું? સુપર કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સુપર કમ્પ્યુટર કદમાં મોટા અને શક્તિશાળી હોય
જટિલ કાર્યો કે જેમાં ખૂબ ઝડપ અને ચોક્કસાઈની જરૂર હોય તેમાં કરવામાં આવે છે. તે સામાન્ય રીતે કમ્પ્યુટર કરતા 10 ગણા ઝડપી કાર્ય તેમાં થાય છે. કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે. શું હોય છે? કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે. તો આપણે જોઈએ કે મિની કમ્પ્યુટર અત્યારે જે તમારે ભણવામાં આવે છે આ ડેસ્કટોપ કમ્પ્યુટર તેને મિની કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? મિની કમ્પ્યુટર. તો મિની કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં મિની કમ્પ્યુટર ઘણા બધા કદમાં નાના હોય છે. આ પ્રકારના કમ્પ્યુટર વર્કસ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આશરે 10 થી લઈને 100 લોકો એકસાથે કમ્પ્યુટરમાં કાર્ય કરી શકે છે. આ પ્રકારના કમ્પ્યુટર વધારે પડતા આપણને ઓફિસમાં જોવા મળે છે. જેમ કે તમે કોઈ ઓફિસમાં જાઓ તો દરેક જણા જોડે પર્સનલ કમ્પ્યુટર પોતાનું પીસી હોય છે, જેમાં તેમની પોતાની ડિટેલ્સ, ઓફિસ હોય તો ઓફિસની ડિટેલ હોય છે, શાળામાં હોય તો પર્સનલ કમ્પ્યુટર તો શાળાની ડિટેલ્સ જોવા મળે છે, હોસ્પિટલનું હોય તો હોસ્પિટલના દર્દીઓની ડિટેલ્સ જોવા મળે છે. તમે મોલમાં ક્યાં જાઓ તો પણ તમને આવે છે તે મિની કમ્પ્યુટર આવું તમને જોવા મળે છે. ત્યાં મોલની વસ્તુઓની ડિટેલ્સ એમાં હોય છે. એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમને આ પ્રકારના કમ્પ્યુટરમાં પર્સનલ કમ્પ્યુટર એટલે કે પોતાની ડિટેલ્સ, જે બી બિઝનેસ કરતા હોય, સ્કૂલ હોય, જે ઓફિસ હોય, ઘર હોય, તે બધી વસ્તુ આપણને આ બધા કમ્પ્યુટરમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં, ઔદ્યોગિક કામો, બેંકોમાં વગેરેમાં જોવા મળે છે. તમે બેંકમાં જાઓ તો આ પ્રકારના કમ્પ્યુટર ડેસ્ક ઉપર તમને જોવા મળે છે, જેમાં ખાતેદારોની, માણસોની તેમાં ડિટેલ્સ હોય છે. કોનું ખાતું ક્યાં છે, શું કરે છે, કેટલા પૈસા જમા કરાવે છે, કેટલા ઉપાડે છે વગેરે વગેરે બધી ડિટેલ્સ આપણને તેમના પીસીમાંથી મળી આવે છે. એટલે કે પર્સનલ કમ્પ્યુટર એટલે કે પોતાના ટેબલ ઉપર મૂકીને આ પ્રકારના કમ્પ્યુટરમાં કાર્ય કરી શકાય છે. તે 1 સેકન્ડમાં આશરે 10 લાખ સૂચનાઓનો અમલ કરી શકે છે. કેટલું? તે 1 જ મિનિટમાં 10 લાખ સૂચનાઓનો અમલ કમ્પ્યુટર કરી શકે છે. જે કાર્ય માણસ નથી કરી શકતું એ કાર્ય કમ્પ્યુટર કરીને બતાવે છે. જે અમુક ગાણિતિક જટિલ પ્રશ્નો છે જે માણસથી સોલ્વ થતા નથી તે કમ્પ્યુટરમાં સૂચના આપવાથી કમ્પ્યુટર આપણને એકદમ ઝડપથી, સરળતાથી, ચોક્કસાઈથી આપણે તે જ કાર્ય આપણને કરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરનું તમે કોઈ પણ ક્ષેત્રમાં અત્યારે જાઓ તો કમ્પ્યુટર વગરનું જીવન શક્ય નથી. અત્યારે કમ્પ્યુટર હોય તો જ કોઈ પણ કાર્ય તમે સરળતાથી કરી શકો છો. એટલે કમ્પ્યુટર વગર કોઈ પણ કાર્ય અશક્ય નથી. તમે ગમે તે જગ્યાએ જાઓ તો પણ અત્યારે તમને કમ્પ્યુટર ઓનલાઈન કાર્ય એટલે કે ઓનલાઈન કામ, અત્યારે તમે ભણી રહ્યા છો તે બી ઓનલાઈન, એ બધું ઇન્ટરનેટના માધ્યમથી, કમ્પ્યુટરના માધ્યમથી આટલું બધું આગળ વધી ગયું છે. એટલે માણસને કોઈ પણ કામમાં મુશ્કેલી પડતી નથી. તો આ કમ્પ્યુટરના વિવિધ પ્રકારો વિશે જોઈ ગયા. જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ કમ્પ્યુટરમાં તમને બહુ બધું શીખવાનું આગળ મળશે. તો આપણે તો પહેલા ધોરણમાં હજી વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે આટલી જ માહિતી આપણે શીખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 છે એ મેં પૂર્ણ કરી દીધો છે એટલે આપણો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. હવે પછી આજે પાના નંબર 47 ઉપર મૂલ્યાંકન કસોટી આપેલી છે, જે હું આપણે નેક્સ્ટ ક્લાસ જ્યારે આવશે ત્યારે હું તમને કરાવીશ. આજે આપણો આ લેક્ચર